નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં. ધોરણ 6 ની અંદર ગણિત વિષયમાં ઘરે શીખ્યાની જે અલગ અલગ પ્રવૃત્તિઓ છે, જે ઓગસ્ટ માસમાં અંક 3 છે એમના વિશેની ચર્ચા કરશું. તો અલગ અલગ ગણિત વિષયને લગતી જે પ્રવૃત્તિઓ છે એમાં કઈ રીતે જવાબો છે, એ ભૂમિતિના પાયાના ખ્યાલો છે એ પણ જોવાના છે. અલગ અલગ વિષય પ્રમાણેને હવે ઘણા બધા વિડીયોઝ ચેનલ પર મુકાતા હોય છે, માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા નવા જેટલા વિડીયોઝ મુકાય છે એની નોટિફિકેશન દ્વારા તમને જાણ થાય. તો ગણિત વિષયમાં પહેલું પ્રકરણ છે ભૂમિતિના પાયાનો ખ્યાલો, આ અંક 3ની વાત કરીએ છીએ, જેમાં પ્રવૃત્તિઓ જોતા જઈએ. જેમ કે જુદી જુદી આકૃતિઓ તમને દોરવાની કહીએ તો તમારે પેન્સિલ અને રબરની જરૂરિયાત રહેશે, ટપકાઓને જોડતા જવાના છે અને જેવા આકાર આવડે એ પ્રમાણે આકાર તમારે અહીંયા કરવાના છે, લંબચોરસ ચોરસ એનાથી બરાબર બીજા કોઈ પણ એવા આકાર બીજા બનતા હોય તો એ આકાર કઈ રીતે દોરી શકીએ એમની વાત કરવાની છે. તો એ આકાર કઈ રીતે આવે છે એ પણ હમણાં જોશું. પહેલાં થોડાક પ્રશ્ન જોઈ લઈએ. ગણિતની ભાષામાં આવા ટપકાને શું કહેવાય છે? બિંદુ કહેવાય છે. બિંદુને સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવાય છે. બાજુની આકૃતિમાં દરેક ટપકું 1-1 સેમીના અંતરે આપેલું છે. બે ટપકા વચ્ચે વધુ ટપકા મૂકી શકાય? તો તમે કહેશો હા, આમ બિંદુ ઘણા પણ હોઈ શકે. બાજુની આકૃતિમાં કોઈ પણ બિંદુ એટલે કે ટપકું ધારી લેવાનું છે, તેને 6 નામ આપવાના છે. હવે બીજું કોઈ બિંદુ ધારો જેને બી નામ આપો, બરાબર, બંનેને જોડી દો, એક લીટી તમને જોવા મળશે. લીટી સીધી છે કે વાંકી એ તમારે જોવાની છે. લીટી તમે એક બીજા ટપકાને જોડશો એટલે સીધી રેખામાં લીટી છે એ જશે, એટલે સીધી રેખામાં લીટી દોરી શકશો. તો અહીં તમે અલગ અલગ ઉદાહરણ જોઈ શકો છો. દોરાણ છે, પુસ્તક છે, ટેબલ છે, પતંગ છે. તો શું કોઈ એવા બે બિંદુઓ મળે છે કે જેને જોડવાથી વાંકી ચૂકી લીટી થાય છે? તો કે હા, અહીંથી તમે જુઓ છો દોરાઓ છે, અહીંથી આ પોઈન્ટને જોડીએ તો વાંકી ચૂકી લીટી જોવા મળે છે. આ દોરા વાંકી ચૂકી લીટી જોવા મળે છે. અહીંયા પણ થોડોક દોરો વાંકો ચૂકો જોવા મળે છે. તો તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 70 પર બિંદુની સમજ આપેલી છે, એ વાંચજો. અને આવી લીટીને શું કહેવાય છે? રેખાખંડ કહેવાય છે. તો કોઈ પણ આકૃતિ છે એમાં બે બિંદુઓને જોડતા બરાબર જે સીધી રેખા મળે છે એને રેખાખંડ કહેવામાં આવે છે. અહીં તમને આકૃતિ આપેલી છે એટલે રેખાખંડનો ખ્યાલ તમને આવશે. તમે જુઓ કે રેખાખંડ બે બિંદુની વચ્ચે હોય, એટલે કે તે બે છેડા હોય કે જ્યાં રેખાખંડનો અંત આવતો હોય. બરાબર, રેખાખંડ શું છે? તો કે બે બિંદુઓ એવા છે જેમને એકબીજા સાથે જોડેલા છે અને એના દ્વારા બનતી રેખા અને એ બંને પોઈન્ટ એટલે કે બિંદુઓ એમની વચ્ચેના દરેક બિંદુઓ જોડાયેલા છે તેનાથી બનતો જે ખંડ છે રેખાખંડ કહેવાય. અંત આવે તે બિંદુ એટલે અંત્ય બિંદુ. તો અહીં બે અંત્ય બિંદુ હોય છે. બાજુની આકૃતિમાં તમે અંત્ય બિંદુના નામ લખી શકો, જેમ કે એ બી રેખાખંડ છે તો અંત્ય બિંદુ એ અને અંત્ય બિંદુ બી, એ બીને જોડીએ છીએ ત્યારે રેખાખંડ એ બી તમે આવી રીતે દર્શાવી શકો, એ બીની ઉપર રેખાખંડ. બરાબર, તો રેખાખંડના બંને અંત્ય બિંદુ લખી અને તેના પર એક સીધી લીટી રેખાખંડનું ચિહ્ન મૂકવાનું છે, એટલે રેખાખંડ એ બી એમ વાંચી શકીએ. અને તમારા પાઠ્યપુસ્તકના પાન નંબર 71 ઉપર પણ રેખાખંડની માહિતી આપેલી છે, એ પણ તમે વાંચજો. રેખાખંડ એ બી રેખાખંડને બી એ રેખાખંડ પણ કહી શકીએ છીએ. એ રીતે આઈએમને આઈએમ રેખાખંડ ઉપર અને એમઆઈ રેખાખંડ પણ દર્શાવાય, કેવી રેખાખંડ અને વીકે રેખાખંડ, જેવી રેખાખંડ અને વિજય રેખાખંડ. તો હવે તમે વિચારો કે બે અંત્ય બિંદુએ એ રેખાખંડ પૂરો થાય પણ હજુ લંબાય, તો આ લીટીને લંબાવે તો શું થાય? તો કે એ પૂરી ન થાય, અંત્ય બિંદુ એને હોતા નથી, ચાલે જ રાખતા હોય. નીચે આવી એક લીટી તમને આપેલી છે જેમાં બંને તરફ તીરની નિશાની છે, એટલે કે આ લીટી હજુ લંબાવી શકાય છે. તો આવી રેખાથી ઓળખાતો જે ભાગ છે રેખાનો એક નાનો ભાગ ખંડ એટલે કે રેખાખંડ જે છે એના ઉપર બરાબર રેખા તરીકે દર્શાવી શકે, જેમાં એમ દર્શાવીએ છીએ કે બી બાજુ હજી લંબાઈ છે રેખા અને એ બાજુ પણ હજી લંબાઈ છે, એટલે એ ભાગ છે એનો અંત નથી. બરાબર, જે રેખાનો ભાગ છે એ નાનકડો આપણે દર્શાવવો હોય તો એ બી રેખા એ આવી રીતે દર્શાવી શકીએ. બરાબર, એ બીની ઉપર રેખાનો ભાગ દર્શાવી દેવાનો, એટલે એ બી અંત્ય બિંદુઓ નથી રહેતા,
એ રેખા એ અને બી પર આવેલા કોઈ પણ બિંદુઓ છે. રેખાને એ બી આવી રીતે દર્શાવી શકીએ, એ બી ઉપર રેખાનો ભાગ. બરાબર, તો રેખાખંડ એ બીના બે અંત્ય બિંદુઓ તમે અહીં જોઈ શકો છો, એ અને બી. બરાબર, બે અંત્ય બિંદુઓ છે. અને ઉપરના ખાનામાં તમારે જે બોક્સમાં ટપકા જોડવાના હતા એમાં આવા આકારો તમે દોરી શકો, લંબચોરસ, ચોરસ. બરાબર, આવી રીતના વધારે આકૃતિવાળા ટપકા દોરી શકો તમે. બરાબર છે, આવી રીતના કોઈ પણ આકારો તમે દોરી શકો છો એમાં. બરાબર, તો ઉપરનો જે ખાનું છે એમાં તમે આવા કોઈ પણ આકારો દોરી શકો. અને અંત્યબિંદુનો જે બીજો પ્રશ્ન હતો એમાં, જેના અંત્યબિંદુ આઈ ને એમ છે એવા રેખાખંડને આઈ એમ રેખાખંડ અને એમ આઈ રેખાખંડ લખાય. પછી જેના અંત્યબિંદુ કે અને વી છે તેવા બંને રેખાખંડને કે વી રેખાખંડ અને વી કે રેખાખંડ લખાય. પછી જેના અંત્યબિંદુ જે અને વી છે તેવા રેખાખંડને જે વી રેખાખંડ અને વીજે રેખાખંડ લખાય. રેડી, આ ત્રણ પ્રશ્નના જવાબ એ આવી રીતે લખી નાખવાના. બરાબર, ચલો હવે રેખા વિશે આપણે સમજી ગયા. રેખા છે બંને તરફ અનંત સુધી લંબાયેલી છે, પણ વિચારો કે એક બલ્બમાંથી નીકળતો પ્રકાશ પણ અનંત સુધી જાય છે. પણ શરૂ તો બલ્બથી જ થાય છે ને, એટલે કે બંને તરફ લંબાશે નહીં. જેમ પ્રકાશ કિરણ પ્રકાશને કિરણ હોય છે તેમ આવી રચના કિરણથી જ ઓળખાય છે. એટલે એક તરફથી ઉદ્ભવ થયો છે અને બીજા તરફ અનંત અંતર સુધી જાય છે એમ કહી શકીએ. તો આકૃતિ એ બી કિરણ છે એમાં એક તરફથી જ્યાંથી ઉત્પન્ન થયેલો ભાગ છે, જેમ કે એથી ઉત્પન્ન થયેલો ભાગ છે, તો એ અને બી સુધી લંબાય છે, એટલે બી તરફ એરો જાય. બરાબર, તો એને એ બી કિરણ વાંચી શકીએ. તો પાઠ્યપુસ્તકમાં પાના નંબર 74 પર આવા કિરણની સમજ તમને આપેલી છે, એ પણ તમે જોજો. ક્યારેક બે રેખાઓ જેમ કે આ એ બી કિરણ છે એ એકબીજાને છેદે, એટલે કે બે રેખા એકબીજાને અટકીને પસાર થાય, ત્યારે કોઈ પણ એક બિંદુ અને એક જ હોય બંનેમાં સામાન્ય રેખા પર બંને રેખા પર જોવા મળતા હોય છે, પણ એક અંત્ય બિંદુ છે અને બીજું રેખા પરનું બિંદુ છે એમ કહી શકીએ. રેખામાં શું આવશે, એક અંત્ય બિંદુ જ્યાંથી એનો ઉદ્ભવ થયો છે એ. બરાબર, અને એક જે છેડાનો જે તરફનું બિંદુ હોય એ રેખા પરનું બિંદુ કહેવાય. તો આ બિંદુ બંને રેખાને છેદ બિંદુ કહેવાય, જ્યાં બે રેખાઓ ભેગી થતી હોય. બરાબર, બે રેખાઓ ભેગી થતી હોય તો એ છેદ બિંદુ કહેવાય. પણ જો બંને રેખા છેદથી ન હોય તો શું થઈ જાય, સમાંતર રેખાઓ કહી શકીએ છીએ. તો તમારા પાઠ્યપુસ્તકમાં માર નંબર 72 પર છેદતી રેખા અને સમાંતર રેખાની વાત કરેલી છે, એ પણ તમે જોજો. બરાબર, એના આધારે આ ત્રણ પ્રશ્નો છે એમના જવાબો જોવાના છે. અને પાઠ્યપુસ્તકના પાના નંબર 74 પર વક્ર, બંધાકૃતિ અને ખુલ્લી આકૃતિ છે એ પણ આપણે જોઈ લઈએ કઈ રીતે કરવાનું છે. બરાબર, તો પહેલો પ્રશ્ન હતો બે છેદતી રેખાઓ કેટલા બિંદુમાં છેદે. તો બે છેદતી રેખાઓ છે એક અને માત્ર એક જ બિંદુમાં છેદે, એટલે જવાબમાં એક આવશે. બીજું છે બે સમાંતર રેખા કેટલા બિંદુમાં છેદે. તો બે સમાંતર રેખાઓ એકબીજાને છેદતી નથી, એટલે એમાં આપણે લખી શકીએ કે એક પણ નહીં, બે સમાંતર રેખા એક પણ બિંદુમાં છેદતા નથી. ત્રીજું છે નીચેનામાંથી કયું સમાંતર રેખાની સમજ આપતું ઉદાહરણ નથી. રેલના પાટા, ટેબલની સામસામેની ધાર, બસના આગળના બે બંને પૈડા અને સાયકલના બંને પૈડા. તો સાયકલના બંને પૈડા છે એ સમાંતર રેખાની સમજ આપતું નથી. બરાબર, ઊંચું નીચું થાય. ચાલો, તો ત્રણ પ્રશ્નના જવાબ પછી બંધ આકૃતિને ખુલ્લી આકૃતિની વાત કરીએ આપણે. બંધ આકૃતિ કોને કહેવાય, તો આવી રીતના બધી બાજુઓ જે છે એ એકબીજાને સાથે જોઈન્ટ હોય, એમાં કંઈ પણ જગ્યાએથી વચ્ચેનો જે ભાગ છે એ ખુલ્લો દર્શાવતો નથી. બરાબર, અહીંથી ક્યાંય બહાર નથી નીકળી શકાતું, આમાં તમે જોઈ શકો છો આ બંધ આકૃતિથી. અહીંના આ ભાગ છે એ ખુલ્લો છે, તમે જોઈ શકો અહીંથી આ બાજુનો ભાગ ખુલ્લો છે, અહીં કે બંધ નથી આકૃતિ. એટલે આ ભાગ છે પણ ખુલ્લી આકૃતિ છે, આ બંધ આકૃતિનો ભાગ છે. તો આ કોઈ પણ આકાર તમે દર્શાવી શકો જેમાં બંધ આકૃતિ હોઈ શકે અને ખુલ્લી આકૃતિ દોરવાની થાય. બરાબર, તો એ જે જગ્યા આપેલી છે પોઈન્ટવાળી એમની અંદર દોરી નાખવાની. તો આપણે જ્યાંથી ગણિત શરૂ કર્યું ત્યાં પાને જ દોરેલી આકૃતિ અહીં પાછી દોરીએ, તો કોઈ પણ ત્રણ બિંદુ જોડી દેવાના,
આ જ રીતે ચાર બિંદુને જોડતી એક આકૃતિ પણ તમે બનાવી શકો, પાંચ બિંદુને જોડતી પણ આકૃતિ બની શકો, જે હમણાં આપણે જોઈ એ બંધ આકૃતિ છે તમે બનાવી શકો અને આપેલી જગ્યામાં તે દોરવાની. જો એક પણ બાજુ ખુલ્લી રહી જાય તો એ આકૃતિ કેવી થઈ જશે? ખુલ્લી આકૃતિ થઈ જશે. જે બંધ આકૃતિ રેખાખંડ એટલે કે બધી જ બાજુઓ સીધી રેખામાં હોય જે બનેલી હોય તે બહુકોણ થઈ જશે. આપણે બધા જ બિંદુઓ રેખાખંડ દ્વારા જોડેલા છે, પણ જો આપણે વાંકી ચૂકી લીટીથી બિંદુઓ જોડીએ તો નીચે પ્રમાણે આકૃતિ જોઈ શકો છો, એ વક્ર પ્રકારની આકૃતિ દોરાશે. બરાબર, જેમ કે આ આકૃતિ છે, અહીંથી આ રીતની છે. બરાબર, આ બધી તમે જોઈ શકો છો, એમાં બંધ વક્ર છે અને ખુલ્લો વક્ર જોઈ શકાય છે. ઉપરના આકૃતિમાં કેટલાક વક્ર પોતાને જ છેદે છે, જેમ કે અંગ્રેજીનો આઠડો છે તો એ પોતાને અહીંયા આ જ બિંદુમાં છેદે છે, જ્યારે કેટલાક વક્ર છે પોતાને છેદતા નથી. બરાબર, અમુક વક્ર છે આ કે પોતાને છેદતો નથી, આ વક્ર છે છેદતો નથી, તો આવા વક્રને સાદો વક્ર કહેવાય છે. તો ઉપરમાંથી જે વક્ર સાદા છે તેના પર રાઇટની નિશાની કરો, જે પોતાને છેદતા ન હોય એ સાદો વક્ર કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો પોતાને છેદતો નથી એટલે અહીંયા રાઇટ કરજો, અને આનો ભાગ છે એ પણ પોતાને છેદતો નથી એટલે સાદા વક્ર કહી શકીએ છીએ. બરાબર, ત્યાર પછી પ્રવૃત્તિ ત્રીજી, તારો બનાવીએ. સામગ્રી 10 દિવાસળી જોશે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે બે જોડીની અંદર 10 દિવાસળીને એવી રીતે ગોઠવવાની કે જેથી તમામ દિવાસળી એક તરફની પરસ્પર અડેલી રહે. હવે વચ્ચે પાણીનું એક ટીપું મૂકવાનું અને થોડીવાર રાહ જોવાની, શું થાય છે? આકૃતિ બંધ આકૃતિ છે કે ખુલ્લી અને કેમ? તો તમામ દિવાસળી એક તરફથી પરસ્પર અડેલી રહે છે. બરાબર, અને એ એકબીજાની સાથે જો બંધ આકૃતિ બનાવતી હોય તો એ બહુકોણ બંધ આકૃતિને બનતો હોય તો એ બરાબર, તો એવા પાઠ્યપુસ્તકની અંદર 77 પેજ ઉપર દિવાસળીના બહુકોણ દોરવાનું કહેલું છે. એવા જ બહુકોણ અહીંયા પણ તમારે નીચેની જગ્યામાં બનાવવાના છે અને કહેવાનું છે કે કેટલા બહુકોણ બને છે. બે દિવાસળીમાંથી બહુકોણ બને તો કેટલા બને અને કેમ? કે બે દિવાસળી છે એમાંથી બહુકોણ છે એ તમે બનાવવા જાઓ તો એક ખૂણો બને. બરાબર, વધારે બને નહીં, કારણ કે બહુકોણ બનાવવા માટે બે દિવાસળી કરતાં વધારે દિવાસળીની જરૂરિયાત રહેતી હોય. જેમ કે આ બે દિવાસળી છે તો વચ્ચેનો એક ખૂણો બને, વધારે ન બને. બરાબર, ચાલો તો બહુકોણના શિરોબિંદુ અને વિકર્ણોની વાત કરીએ આપણે. જેમ કે મંગીએ બાજુમાં દોરેલો એક બહુકોણ દોરજો. બરાબર, આઈ જી એન એ ને એમ સુધી તમે તમારા નામથી પણ આવા બહુકોણ દોરી શકો. બરાબર, આમાં એમ એ એન જી આઈ મંગી એના પ્રમાણમાં 5 રેખાખંડ એને દોર્યા અને બહુકોણની રચના કરી. તો એવા પાઠ્યપુસ્તકમાં 577 પર આપેલી છે સમજ એની. બરાબર, જેમ કે એમથી એ તો એમ એ રેખાખંડ કહેવાય, બીજો રેખાખંડ થાય એ એન રેખાખંડ એટલે અહીંયા લખવાનું એ એન રેખાખંડ, ત્રીજો થાય એન જી રેખાખંડ, ચોથો થાય જી આઈ રેખાખંડ અને પાંચમો થાય આઈ એમ રેખાખંડ. રેખાખંડ એમ એ અને રેખાખંડ એ એન બંને 6 બિંદુ પાસે ભેગા થાય છે, જ્યાં બે બાજુઓની જોડી મળે તે બિંદુને શિરોબિંદુ કહેવાય. તો એમ એ એન જી આઈના બહુકોણમાં 5 શિરોબિંદુ છે. 5 પાસેના શિરોબિંદુ સિવાયના કોઈ પણ શિરોબિંદુ જોડીએ તો વિકર્ણ મળે. તો એમ એ એન જી આઈના બહુકોણમાં આવતા શિરોબિંદુ અને વિકર્ણો આ પ્રમાણે લખવાના. બરાબર, આ લેખા આપણે બાજુઓની બહુકોણની શિરોબિંદુ લખો હોય તો એમ એ એન જી ને આઈ, અને વિકર્ણ લખો હોય તો સામસામેના બિંદુએ છેદતા હોય એવા વિકર્ણ લખવાના. બરાબર, તો એમથી એન છેદે છે, જીથી એ છેદે છે તો એ લખી શકીએ, આઈથી એન લખી શકીએ, અહીંયા આઈથી એ લખી શકીએ, એમથી જી લખી શકીએ. બરાબર, એવા તમે વિકર્ણો લખી શકો. અને પ્રકરણ 4માં ભૂમિતિના પાયાના ખ્યાલોમાં અત્યાર સુધીમાં જે મુદ્દા શીખ્યા છે એની અહીં વાત કરે છે. પહેલું બિંદુ ટપકાથી દર્શાવીએ છીએ, રેખાખંડ લીટીથી દર્શાવીએ છીએ, રેખા બંને તરફ તીરવાળી લીટીથી દર્શાવીએ છીએ, કિરણ એક તરફ તીરવાળી લીટીથી દર્શાવીએ છીએ, બહુકોણ 3 કે તેથી વધુ બાજુવાળી બંધ આકૃતિ દર્શાવીએ છીએ, બાજુઓ કોઈપણ બહુકોણ જે રેખાખંડથી બંને તેને બાજુઓ કહેવાય છે, શિરોબિંદુ બંધ આકૃતિના બિંદુઓ છે, અને વિકર્ણો 5 પાસેના ન હોય તેવા શિરોબિંદુને જોડતો રેખાખંડ છે એ વિકર્ણો કહેવાય છે. તો
આ રીતના ભૂમિતિનો તમને કોષ્ટક દ્વારા પણ સરળ માહિતીમાં ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ધોરણ 6ને લગતી અલગ અલગ ગણિત વિષયની પ્રવૃત્તિઓની માહિતી. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, સાથે તમારા મિત્રોને પણ વિડીયો જરૂરથી શેર કરજો, જેથી કરીને અલગ અલગ આવા વિડીયોઝ દ્વારા સતત એમને જ્ઞાન મળતું રહે. અને પરીક્ષાને લગતા પણ ઘણા બધા વિડીયોઝ ચેનલ પર મુકાતા હોય છે, તો એ પણ ન જોયેલા હોય તો એ પણ વિડીયોઝ જોઈ લેજો. ફરી પાછા નવા વિડીયોઝ સાથે મળીશું, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.